આ હેડલાઇનના પ્રાયોજક છે લિનોવા ફૂડ પ્રોસેસિંગ મશીનરી. આ મશીનરી આપના રોજિંદા કામને બનાવશે એકદમ સરળ. તો આજે જ વસાવો લિનોવા ફૂડ પ્રોસેસિંગ મશીનરી. પોલીસ પરિવારની સામૂહિક હત્યા. અમદાવાદના ગોતામાં પોલીસ કોન્સ્ટેબલ 3 વર્ષની બાળકી અને પત્ની સાથે 12મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો. દીકરી ગરબા શીખવા જાય છે તો આટલું ધ્યાન રાખજો. નવરાત્રીના ગરબા ક્લાસીસમાં છોકરાઓના આઈડી કાર્ડ ચેક થશે. ખોટું બોલી વિધર્મી યુવકો ઘૂસ્યો તો ખેર નથી. હિન્દુ સંગઠનો. સાત રાજ્યોમાં 100 સ્થળે આઈટીના દરોડા. પોલિટિકલ ફંડિંગ મામલે કાર્યવાહી. રાજસ્થાનમાં ગહેલોત સરકારના મંત્રી રાજેન્દ્ર યાદવને ત્યાં પણ રેડ પડી. આજે કોંગ્રેસની ભારત જોડે યાત્રા. રાહુલ ગાંધીએ પેરામ્બુદુરમાં રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. 31 વર્ષ પહેલા અહીં જ થઈ હતી તેમની હત્યા. ટ્રાફિક પોલીસ અને એએમસી માંથી સાચું કોણ? પાર્કિંગ પોલિસી અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસ કહે છે અભિપ્રાય આપી દીધો. એએમસી કહે છે અભિપ્રાય મળ્યા નથી. ક્રાઇમ પેટ્રોલ જેવી મર્ડર હિસ્ટ્રી. વડોદરામાં ધંધાકીય અદાવતમાં હત્યા. નામ પડ્યું પાડોશીનું. હત્યારાએ પોલીસથી બચવાના આઈડિયા યુટ્યુબમાં સર્ચ કર્યા. પાકિસ્તાનમાં મોત. કોટડા ગામમાં માતમ. પાકિસ્તાનની જેલમાંથી ફોન આવ્યો, મમ્મી આપણા ગામના એક ભાઈનું મોત થઈ ગયું અને બીજા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આપ નેતા સંજય સિંહે બદનક્ષીની નોટિસ ફાડી. કહ્યું હું આનાથી ડરતો નથી. વિનય સક્સેનાએ પૂછ્યું કેશ પેમેન્ટમાં કેટલા રૂપિયાની હેરાફેરી કરી.